गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे पर्यावरण में पाठ 9 चढ़िए ऊंचा ऊंचा चढ़ाण भणीशुं। आ पाठ में ऊंचा पर्वत पर केवी रीते चढ़वामां आवे छे अने तेमां शुं शुं मुश्केलीओ पड़े छे तेनी घणी ज रसप्रद माहिती आपणे मेळवीशुं। आपेल चित्रमां तमे जोई शको छो कि भारतनो नक्शो छे अने नक्शामां उत्तराखंड बतावामां आवेलुं छे अने आ उत्तराखंडमां उत्तरकाशी जे प्रदेश छे त्यां नेहरू पर्वतारोहण संस्था आवेली छे अने आ संस्था पर्वतारोहण माटे सारामां सारी तालीम आपे छे। तो पर्वतारोहण एटले के पर्वत उपर चढ़वुं अने पर्वतारोहण करवा माटेनी तालीम लेवी पड़े छे अने आ शिबिरमां सवारे वहेला उठाड़े पछी जॉगिंग करवानुं, दोरडा कूदवाना, जूथना नियमों शीखवामां आवे छे। पछी आपेल चित्रमां जो तमे ए प्रमाणे के कृत्रिम आवी ते वॉल बनावेली होय छे अने एना पर पण चढ़वानी ट्रेनिंग आपवामां आवे छे। नाना नाना खड़क बनावेला होय छे अने एना उपर पण ट्रेनिंग आपवामां आवे छे अने पछी पर्वतारोहण माटे लई जवामां आवे छे। અને વિદ્યાર્થી મિત્રો, આ પાઠ જ્યારે આપણે શીખી રહ્યા છીએ ત્યારે તમારી જોડે ટેક્સ્ટબુક લઈને ખાસ બેસજો, કારણ કે અમુક આ સ્લાઇડ્સ છે એમાં અક્ષરો થોડા ઝીણા છે ચોપડીમાં, કારણ કે આ ઘણું જ થોડો મોટો પાઠ છે અને અક્ષરો થોડા તમને ઝીણાના લાગશે, તો ટેક્સ્ટબુક જોડે હશે તો તમને વાંચવાનું અને સમજવામાં સરળતા રહેશે। ફેબ્રુઆરી 2, 1984 એટલે કે 2 ફેબ્રુઆરી 1984 ના સમયની આ વાત છે। પર્વતારોહણ છાવણી, નહેરૂ પર્વતારોહણ સંસ્થા, ઉત્તરકાશી। અગાઉ કહ્યું તે જ પ્રમાણે કે આ ઉત્તરકાશીમાં આવેલી સંસ્થા છે। અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા। અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા અને સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી। તો વિદ્યાર્થી મિત્રો, આ જે વાત કરી રહી છે એ સંગીતા અરોરા નામની વિદ્યાર્થી, જે નહેરૂ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશીમાં આવેલી છે અને આ સંસ્થામાં પર્વતારોહણનો કોર્સ કરવા માટે ત્યાં ગઈ હતી, ત્યાં તાલીમ એણે લીધી હતી અને તેના પર્વતારોહણની છાવણીમાં 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા અને બીજી મહિલાઓ બેંક અને બીજી સંસ્થામાંથી હતી। આજે છાવણીનો બીજો દિવસ હતો એટલે કે તે જ્યારે ગઈ કેમ્પમાં ત્યારે એના બીજા દિવસની તે વાત કરે છે કે સવારે હું મારી પથારીમાંથી ઊઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પાડી ઉઠી। મને યાદ હતું કે ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિલોમીટર ચાલી હતી અને મને તે સાંકડા, ખરબચડા અને સીધા ચણવાળા રસ્તા પર ફરી ચડવામાં બીક લાગી હતી। એટલે કે આ સંગીતા પર્વતારોહણ દરમિયાન પોતાના અનુભવોનું વર્ણન કરે છે કે છાવણીમાં બીજા દિવસના અનુભવની તેની વાત કરે છે કે સવારે ઉઠી અને પગ નીચે મૂકવા જાય છે ત્યાં તો તે દર્દથી એટલે કે દુખાવાથી ચીસ પાડી ઉઠે છે। તો એનું કારણ એ હતું કે આગલા દિવસે તેણે પીઠ ઉપર વજનદાર થેલાઓ લઈ અને લગભગ 26 કિલોમીટર ચાલી હતી અને પાછું ચાલવાનું બી કેવું હતું કે રસ્તો સરસ નહોતો, રસ્તો પણ સાંકડો, ખરબચડો અને સીધા ચડાવાળો હતો અને રસ્તા પર પાછું બીક લાગે એવો પણ રસ્તો હતો। મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ, જે અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા, તેમના ખંડ તરફ ધીમે ધીમે ચાલવાનું કર્યું। હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢું। મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો, એટલે કે એને પગમાં એટલી પીડા થતી હતી એટલે આંખમાંથી આંસુ આવી ગયા હતા અને એમના જે ગાઈડ હતા જે એ હતા બ્રિગેડિયર જ્ઞાનસિંહ। તો એમની પાસે જતી હતી ત્યાં એને રસ્તામાં વિચારતી હોય છે કે ભાઈ હવે આજે મારે નથી જવું અને ન જવા માટે હું શું બહાનું કાઢું, કે તમારે સ્કૂલે ના જવું હોય તો તમે મમ્મીની પાસે બહાનું કાઢો છો ને, એવી રીતે આ પણ વિચારતી હતી। મેડમ, તમે સવારના નાસ્તા સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે। સાહેબ, હું તેનાથી વધારે ના બોલી શકી, તમારા પગમાં ફોલ્લા પડ્યા છે ને,
તમે ચાલી નહીં શકો, તમે આ જ કહેવા આવ્યા છો ખરું ને? હા સાહેબ, આમાં કંઈ નવું નથી, હવે ઝડપથી તૈયાર થઈ જાઓ. એટલે કે સંગીતા જ્યારે સાહેબ સાહેબ બોલે છે ત્યારે એના સાહેબ તરત જ કહે છે કે મને ખબર છે કે તારા પગમાં ફોલ્લા પડે છે ને, તું ચાલી નહીં શકે, એવું જ કહેવા આવી છું ને, પણ તૈયાર થઈ જા ચાલવા માટે અને કોઈ બહાના નહીં ચાલે. હું વીલા મોઢે તૈયાર થવા ભાગી. વીલા મોઢે એટલે કે મોઢું બગાડીને, દુઃખી થઈને. હું જવા માટે પાછળ ફરી અને મેં તેમનો અવાજ સાંભળ્યો. સાંભળો મેડમ, તમે જૂથ સાતના નાયક છો. તમારે જેને ચડવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે. તમને પહેલાંથી પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે. એટલે કે સર એના યાદ કરાવે છે ને કે તમે એમનું જૂથનો નંબર 7 છે, તો કે આ 7 નંબરના જૂથના તમે લીડર છો અને તમારે જેમણે ચડવામાં તકલીફ પડતી હોય કે રસ્તામાં પણ કોઈને ચાલવામાં તકલીફ પડતી હોય તો તમારે એને મદદ કરવાની છે અને આ જવાબદારી તો તમારે નિભાવવાની છે. કહો, તમે ક્યારે પર્વતો જોયા છે? તમે ક્યારે પર્વત પર ચડ્યા છો? ક્યાં અને ક્યારે? તો ગયા વર્ષે જ્યારે અમે શિમલાના પ્રવાસે ગયા હતા ત્યારે મેં પર્વતો જોયા હતા અને ત્યાં મેં પર્વત ચડવાનો આનંદ પણ માણ્યો હતો. અને આ સિવાય પણ તમે બીજા ઘણા પર્વતો જોયા હશે. તો મેં જે પર્વતો જોયા છે એ તમને કહું કે પાવાગઢનો ડુંગર, અંબાજીનો ગબ્બરનો ડુંગર, પાલીતાણાનો શેત્રુંજય પર્વત અને જૂનાગઢનો ગિરનાર પર્વત. અને આ બધા જ ડુંગરો આપણા ગુજરાતમાં આવેલા છે. એક ધારું તમે કેટલે દૂર સુધી ચાલ્યા છો, તમે કેટલે ઊંચાઈએ જઈ શકો. અમે એક ધારું 3 કિલોમીટર જેટલું ચાલ્યા હશે અને અમે 5 કિલોમીટર જેટલું ઉપર જઈ શકીએ છીએ. કલ્પના કરો કે તમે પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો એનું ચિત્ર દોરો. અને પર્વત પરના વાંકા ચૂકા, પર્વત પરના રસ્તા કેવા હોય છે? તો કે વાંકા ચૂકા, ઢોળાવાળા હોય છે, ઘણીવાર ગોળ આખા સર્પાકાર પણ જતા હોય છે. મોટી જવાબદારી. જૂથ નાયકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું. એટલે કે જૂથ નાયકની શું શું જવાબદારી હોય છે? તો બીજાને તેમને સામાન લઈ જવામાં મદદ કરવી, જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકે પાછળ રહેવું. એટલે કે જૂથના જેટલા સભ્યો હોય એ બધાની સૌથી પાછળ જૂથ નાયકે રહેવાનું હોય છે. જે લોકો ચડી ના શકતા હોય તેમને મદદ કરવી, રોકાણ અને આરામ કરવા જગ્યા સારી શોધવી, જેઓની તબિયત સારી ના હોય તો તેમનું ધ્યાન રાખવું, તેમને સમયસર દવા આપવી, જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી. સૌથી મહત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા માટે તૈયાર રહેવું. એટલે કે નાયક માટે સૌથી મહત્વની બાબત એ છે કે કોઈ ભૂલ કરે તો તેની સજા એને જે નાયક હોય એમણે ભોગવવી પડે છે. એટલે કે ભૂલ, જૂથમાં કોઈ નાની સખી પણ ભૂલ ના કરે અને ખાસ તો શિસ્તમાં રહે, એ ઘણું અગત્યનું છે. એટલે કે મને સમજાયું કે અહીંયા ખાસ પ્રકારની શિસ્ત છે. એટલે કે સવારે વહેલા ઉઠવાનું હોય, પછી ચાલવાનું હોય, ક્લાઇમ્બિંગ કરવાનું હોય અને આ બધું એક ડિસિપ્લિનમાં કરવાનું હોય છે. મને વિચાર આવ્યો, શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે? એટલે કે મને હજી પણ મજા આવશે? જૂથ સાતમાં અસમ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડની છોકરીઓ હતી. અને આ બધા જે રાજ્યો છે એ ભારતના પૂર્વ ભાગમાં આવેલા છે. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી અને આ સંગીતા જે છે એ પોતે એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ ખુશ હતી અને બધા સભ્યો એકબીજાને પહેલીવાર મળતા હતા, એટલે બધા એકબીજા માટે કેવા હતા? નવા હતા અને બધા એકબીજાને મળીને ખુશ હતા. અને મેં ખાસ કરીને જે આ નાયક છે એ સંગીતા ખુશ હતી. તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા નહોતા અને એ લોકો જે પ્રદેશમાંથી આવતા હતા, કે મિઝોરમ છે, નાગાલેન્ડ છે, મણિપુર છે, તો એ રાજ્યોના લોકોને હિન્દી બોલતા સારું નહોતું આવડતું. અમે 21 દિવસ સાથે રહ્યા. આ કેમ્પ કેટલા દિવસનો હતો? 21 દિવસનો. તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાન દોનબી સાથે હું એક પણ વખત વાત ના કરી શકી.
એટલે કે 21 દિવસ સુધી એ લોકો સાથે રહ્યા, છતાં પણ આ જે છોકરી ખાન દોનબી છે એ કે મિઝોરમથી આવેલી છે તેની સાથે એણે એક પણ દિવસ વાત ના કરી શકે અને તેને પોતાને દુઃખ લાગ્યું. તો એનું કારણ એ હતું કે આ છોકરી ફક્ત મિર્ઝો ભાષા બોલે છે, કારણ કે તે મિઝોરમમાંથી આવેલી છે. એટલે જે રીતે આપણે ગુજરાતની ભાષા ગુજરાતી છે, એવી રીતે આ મિઝોરમની ભાષા છે મિઝો. અને તેમ છતાં અમે હૃદયથી એકબીજાની નજીક હતા, એટલે કે ક્યારેક બોલ્યા વગર પણ એકબીજાની વાત સમજી જતા હોય એવી રીતે એ લોકો બંને એકબીજાની નજીક હતા. કહો, તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે? એટલે કે લીડર અથવા તો કેપ્ટન કે તેની જવાબદારી શું હોય છે? તો કે જૂથના દરેક સભ્યની સંભાળ રાખવી, બધામાં શિસ્ત જાળવવી, બધા સભ્યોને સાચા માર્ગ પર જવા માટે માર્ગદર્શન આપવું. એટલે કે બધા જ સભ્યોનું ધ્યાન રાખવું એ તો સૌથી પહેલી જવાબદારી છે, અને પોતે આગળ જઈ અને આગળ બધાને જવા દે છે અને પોતે પાછળ રહે છે. પછી બીજાને સામાન લઈ જવામાં પણ મદદ કરે છે, અને જે ચડી ના શકતા હોય તેવા સભ્યોને ચડવામાં મદદ કરે છે. પછી રોકાણ અને આરામ કરવા માટે સારી જગ્યા પણ શોધે છે, અને તબિયત સારી ના હોય તો તેવા સભ્યોનું વિશેષ ધ્યાન રાખે છે, જમવાની પણ વ્યવસ્થા કરે છે. તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો? તો આવું જવાબદારીભર્યું કામ મને સોંપવામાં આવે તો હું આનંદપૂર્વક અને પૂરી જવાબદારી સાથે તે નિભાવું. એટલે કે હમણાં ઉપર જે આપણે જણાવ્યું એ બધી જવાબદારી સાથે ઉત્તમ જૂથ નાયક બનવાનો પ્રયત્ન કરીશ. તમારા વર્ગમાં મોનિટરને શું શું કરવાનું હોય છે? તમને ક્લાસમાં મોનિટર બનાવે તો મજા પડી જાય, ગમે ને બધાને, અને એ શું કામ કરે છે પણ બધાને ખબર છે? તો કે અમારા વર્ગના મોનિટર નીચે મુજબના કાર્ય કરે છે. શિક્ષકની ગેરહાજરીમાં વર્ગમાં શાંતિ જાળવી રાખવી, વર્ગમાં રોજિંદા ઉપયોગની વસ્તુઓની વ્યવસ્થા કરવી, જેમ કે ચોક, ડસ્ટર વગેરે, વર્ગના રજિસ્ટરની કાળજી લેવી, શિક્ષકના ચકાસણી કાર્ય માટે નોટબુક અથવા તો પરીક્ષણ નકલો એકત્ર કરવી, પછી વર્ગમાં નકશા જેવી વસ્તુ હોય તો ઓફિસમાંથી લાવવા મૂકવાની વ્યવસ્થા કરવી, અને વિદ્યાર્થીઓને ક્યારેક કોઈકને મુશ્કેલી હોય તો પણ એ શિક્ષક સાથે વાત કરવી, અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ વર્ગના વિદ્યાર્થીઓની મદદ કરવી. પછી પ્રવાસમાં વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરવું. તમને મોનિટર બનવું ગમે છે કેમ? મોનિટર બનવું તો બધાને જ ગમતું હોય, કોઈક જ એવા સ્ટુડન્ટ હોય કે જેને મોનિટર બનવું ના ગમતું હોય, બરાબર? તો હા, મને મોનિટર બનવું ગમે છે કારણ કે તેનાથી આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણોનો વિકાસ થાય છે. એટલે હંમેશા જ્યારે પણ તમને ચાન્સ મળે ત્યારે મોનિટર બનવું જોઈએ. નદી પાર કરવી, February 5, 1984, એટલે કે 5 ફેબ્રુઆરીની વાત છે. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લો તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી, અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. એટલે કે સવારમાં વિટામિન સીની ગોળી આપવામાં આવતા, લોહ તત્વની ગોળી આપવામાં આવતા. શા માટે? કે એનાથી રોગ પ્રતિકારક શક્તિ વધતી એ લોકોની, અને ગરમ ગરમ દૂધ પીવાથી શરીરમાં ગરમાવો આવતો. અને રોજ અને આ બધી વસ્તુથી શું થાય કે રોજ એમને ચાલવાનું અને ડુંગર ઉપર ચડવાનું હોય તો એના માટે જરૂરી શક્તિ પણ સવારે મળી રહેતી, તથા રોજ સવારે તેમનું મેડિકલ ચેકઅપ થતું. એટલે કે શું, કોઈને પણ કોઈ તકલીફ તો નથી ને, તે પણ તેનું પણ ધ્યાન રહે અને એનું પણ ખ્યાલ આવી જાય. 8 કિલોમીટરની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પાર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું, અને દોરડાની બંને બાજુથી ખીલા કે મેઘ સાથે મજબૂત બાંધેલું હતું. હું ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે. હું નદીની પહોળાઈનો અંદાજ કરવા લગાવવા પ્રયત્ન કરતી હતી. એટલે કે એ લોકોને રસ્તામાં નદી પાર કરવાની હતી, અને એક કાંઠાથી બીજા કાંઠે જવા માટે જાડું દોરડું બાંધ્યું હતું. અને દોરડું શું હતું કે બંને બાજુથી ખીલા, આ તમે ચિત્રમાં જોઈ શકો છો, એ રીતે
જમીનમાં આવી રીતે જોરથી ખિલ્લાઓ ઠોકી દીધા હોય અને પછી દોરડું બાંધી દીધું એમના શરીર જોડે, તો એ વિચારતી હતી કે ભાઈ જો દોરડું નીકળી જાય અથવા તો ખિલ્લો છે એ ત્યાંથી નીકળી ગયો તો શું થાય, અને નીચે જુઓ તો પાણી અને નદીની પહોળાઈ ઘણી જ હતી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરામાં પરોવી. આપેલ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ કડી છે અને કડી આ ભાઈએ જુઓ કેવી રીતે પોતાના શરીરે કમરે બાંધ્યું છે અને ભાઈ આ લટકી ગયા છે, બરાબર. તો આ રીતે લટકતા આખા નદી પાર કરવાની હોય છે. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર થતું નહોતી. નદી એટલી ફોર્સથી વહેતી હતી કે બધાને એનો ડર લાગતો હતો, એટલે કોઈ પહેલું જવા માટે તૈયાર નહોતું. અને દરેક જણા શું કરતા હતા, એકબીજાને પહેલાં મોકલવા માટે ધક્કા મારતા કે ના તું પહેલો જા, આ કે તું પહેલો જા. હું હારમાં છેલ્લે હતી, એ પોતે કેપ્ટન છે એટલે પોતે છેલ્લે હતી. એ આશા કે મને કોઈ જોશે નહીં, પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. હવે મને લાગ્યું કે છટકાશે નહીં, એટલે કે હવે તો મારે જવું જ પડશે. હું તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલતી નહોતી. સાહેબે મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હોર્સ નાદ, એટલે કે બધા એના માટે ક્લેપ કરો. અને મને ખબર પડે તે પહેલાં તો કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો મારી દીધો, એટલે કે તે એક છેડેથી બીજે છેડે જવા માટે તૈયાર થઈ ગઈ અને બીજે છેડે પહોંચી ગઈ. મને મારા પગ થીજી ગયા હોય તેવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી, મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા, જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું. નદી ઊંડી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન પણ જતું રહ્યું. હું લપસવા લાગી. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ જ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું અને હું મદદ માટે બૂમો પાડવા લાગી. એટલે કે એને થયું કે હવે તેના શું થયું કે પાણી એકદમ બરફ જેવું ઠંડુ હતું, અને તેના લીધે તેને એવું થયું કે જાણે મારા પગ તો થીજને લાકડા જેવા થઈ ગયા હોય એવો અનુભવ થવા લાગ્યો એને. અને ઠંડીથી તેના દાંત પણ જાણે જકડાઈ ગયા હોય તેવા કડકડવા લાગ્યા હતા. અને નદી ખૂબ ઊંડી હોવાથી ધીમે ધીમે પાણી તેના ગળા સુધી એનું લેવલ પાણીનું પહોંચી ગયું હતું અને પાણીમાં એનું બેલેન્સ પણ જતું રહ્યું, એટલે લપસવા લાગી હતી. એટલે એને તેને ડર લાગ્યો, અને ડર લાગે એટલે આપણે શું કરીએ, બૂમો પાડીએ. એટલે એ પણ બૂમો પાડવા માંડી બચાવવા માટેની. મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના, મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવાનો પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી થોડી હિંમત સાથે હું કિનારે પહોંચી. હું નદીમાં જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ એટલે કે ખૂબ જ આનંદ થયો. હવે કિનારે પહોંચી ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. એટલે કે તેને પહેલાં તો એવું થયેલું કે હું પાણીમાં ડૂબી જઈશ, તણાઈ જઈશ, પણ પછી એને ખબર પડી કે ના, મારું દોરડું તો કડી સાથે બંધાયેલું છે જ. અને જેમ જેમ દોરડું પકડીતી ગઈ એમ એમ એને ધીમે ધીમે હિંમત આવવા માંડી. અને જ્યારે કિનારે પહોંચી ત્યારે તો એનો ખુશીનો પાર ના રહ્યો, કારણ કે તેણે એક ટાસ્ક અને પૂરા આત્મવિશ્વાસ સાથે એણે પૂરું કર્યું હતું. એટલે હવે કિનારે પર ઊભી રહી અને બીજાઓને પણ તે શીખવાડતી હતી કે ભાઈ ના, દોરડું તમે મજબૂતાઈથી ફિટ પકડો અને ધીમે ધીમે તમારી જાતને ધકેલી અને આગળ વધવાનો પ્રયત્ન કરો. શોધો અને લખો. પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? તો પર્વતારોહણ કરવા માટે એટલે કે પર્વતો પર ચડવા માટે એક જાડું દોરડું, હૂક, લાકડી, કુહાડી, ઓક્સિજન સિલિન્ડર ખાસ જરૂર પડે છે. કે જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે, એટલે કે હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે, એટલે કે ઓક્સિજન સિલિન્ડર લેવાની જરૂર પડે છે. શિકારી પગરખા,
ભૂખ લાગે એના માટે ફૂડ પેકેટ્સ, ટોર્ચ, અંધારું થઈ જાય તો પ્રકાશ માટે ટોર્ચ, પાણીની બોટલ, ડાયરી, એમને નોટ્સ ડાઉન કરવા માટે કે જે આને સંગીતાએ બધું લખ્યું છે એ રીતે દરેક દિવસના અનુભવો લખવા માટે, અને પ્રાથમિક સારવારની પેટીની જરૂર પડે છે. તમે ક્યારેક કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગમાં થતું જોયું છે? તો ક્યાં? તો હા, ખાસ કરીને ગામડામાં કૂવામાંથી પાણીની ડોલ બહાર કાઢવા માટે, તેમજ હેલિકોપ્ટર દ્વારા ઘણીવાર લોકોને બચાવવા માટે કે ભાઈ જ્યારે નદીમાં પૂર આવે છે અને લોકો તણાઈ જતા હોય તેમને બચાવવા માટે પણ હેલિકોપ્ટર દ્વારા લોકોને બચાવવા માટે હૂક અને દોરડાનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો છો? તો પર્વત પરથી આપણે નદી પાર કરવી હોય તો બ્રિજનો એટલે કે પુલનો ઉપયોગ કરી શકીએ છીએ, બોટનો ઉપયોગ કરી શકીએ છીએ, અને ક્યારેક રિવર રાફ્ટિંગ અથવા તો રોપવેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? તો કે જ્યારે આપણે પર્વત પર ચઢીએ છીએ ત્યારે આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં બળ કરવું પડે છે, એટલે કે વધારે બળ લાગે છે, અને વધારે બળ લાગવાના કારણે આપણને વધારે શક્તિની જરૂર પડે છે. અને આ સિવાય ત્યાં રસ્તો પણ કેવો હોય છે, ચઢવાનું હોય છે, ઊંચો નીચો રસ્તાઓ, ખરબચડા હોય છે, ઘણીવાર સીધા ચઢાણ હોય છે, વળાંકવાળા હોય છે, એટલે ચઢવા માટે આપણને વધારે શક્તિની જરૂર પડે છે. ખડકો પર ચઢવું. ફેબ્રુઆરી 10, 1984 એટલે કે હવે 10મી ફેબ્રુઆરીની વાત છે. અમારે ટેકલા ગામ પહોંચવા 15 કિલોમીટર ચાલવાનું હતું. હવે એ લોકોને જવાનું હતું એ ટેકલા ગામ, અને તે 15 કિલોમીટર જેટલું ચાલીને પહોંચવાનું હતું. તે ગામ 1600 મીટરની ઊંચાઈ પર હતું, અને તે કેટલી ઊંચાઈ હતી એની? 1600 મીટરની. અમારી પીઠ પર લટકાવેલા થેલામાં અમારે જરૂરી વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક સીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો વગેરે હતો. એટલે તમે વિચારો કે એ લોકો એમની બેકપેક રાખે છે તો એમાં કેટલી વસ્તુઓ લઈને એ લોકો ચાલતા હોય છે ને ચઢતા હોય છે, કે આ વસ્તુઓનું બી વજન હોય છે. અમે પગથિયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. અમને કર્નલ રામસિંઘે 90 મીટર ઊંચાઈએ સપાટ ખડક પર ખીલ્લા અને દોરડા સાથે ઊભેલા જોયા. તો આ જે ચિત્રમાં દેખાય છે એ પગથિયાવાળા ખેતરો છે, અને સામાન્ય રીતે પર્વતો ઉપર જે ખેતરો હોય છે તે આવા પગથિયાવાળા હોય છે. તો તેના કારણે શું થાય છે કે જ્યારે વરસાદનું પાણી પડે તો સહેલાઈથી પાણી સરી જતું નથી, અને જમીનમાં રહેલા પોષક તત્વો પણ પાણી સાથે ધોવાઈ જતા નથી. અને સામાન્ય રીતે આ જે પગથિયાવાળા ખેતરો છે તેમાં ચાની ખેતી કરવામાં આવતી હોય છે. અમને પહેલાં ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવાનું કહેવામાં આવ્યું. જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાઓ ઓળખવા કહેવામાં આવ્યું. આજે હું પીછેહઠ કરવાની નથી, પીછેહઠ એટલે કે પાછી જવાની નથી, હું હારમાં પ્રથમ જ ઊભી રહીશ. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડ્યું. તેઓએ દોડતા હોય તેમ ચાલવાનું શરૂ કર્યું. મેં પણ મારી કડી બાંધી, પણ જેવું મેં મારું પહેલું ડગ ભર્યું એટલે કે ચાલવાનું શરૂ કર્યું, અને હું લપસી પડી અને ત્યાં દોરડાથી હિંચકા ખાવા લાગી. એટલે કે એમને તો પહેલાં તો એવું કીધું કે ભાઈ ખડક ઉપર ચાલવાનું છે તો તમે પહેલાં આ જે જગ્યાએ આપણે ચાલવાનું છે કે ચઢવાનું છે તો પહેલાં એ જગ્યા બરાબર જોઈ લો, એટલે તમને તકલીફ ઓછી પડે કે ભાઈ ખબર પડે કે આ જગ્યા કેવી છે, લપસની છે, ચીકણી છે કે કેવી છે. અને હાથ પગ પણ તમારે એમને કીધું કે તમે મૂકી અને આ જગ્યા ઓળખી લો. અને આજે એણે નક્કી કર્યું હતું કે હું આજે તો આગળ જ રહીશ અને હું આત્મવિશ્વાસ રાખી અને આગળ વધીશ. અને એમના શિક્ષકે પહેલાં તો શું કર્યું, પોતે કમરની બાજુબાજુમાં કમરની ફરતે દોરડું બાંધ્યું અને એ દોરડાને શું કર્યું, કડી લગાવી અને પછી લટકેલું જાડું દોરડું પકડી લીધું અને દોડતા હોય એ રીતે એમણે ચઢવાનું શરૂ કર્યું. હવે ચઢતી વખતે તમારું શરીર 90 અંશના ખૂણે રાખો, મેં સાંભળ્યું.
તમારી પીઠ સીધી રાખશો વાળશોની, એટલે કે ચડતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું કે શરીર 90 અંશના ખૂણે રાખવાનું, એટલે કે ચડવામાં તકલીફ ના પડે. તે ધ્યાન રાખી મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે. ખડક કેવા છે? સપાટ જમીન જેવા. અને ચડવાનું ચાલુ કર્યું પછી જ્યારે નીચે ઉતરવાનું હતું, જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે અને જેને રેપલિંગ કહેવામાં આવે છે, અને મેં આ તે ડર રાખ્યા વગર કર્યું. એટલે કે આ જે ખડક ઉપર ચડવાનું હોય છે તે ખરેખર કઠિન હોય છે, અને જો તમે 90 અંશનો ખૂણો રાખીને પીઠ સીધી રાખશો અને વાળશો નહીં તો તમને તકલીફ ઓછી પડશે. વિદ્યાર્થી મિત્રો, આપેલ ચિત્રમાં તમે જોઈ શકો છો કે પર્વતારોહણ દરમિયાન એ વપરાતા જુદા સાધનો છે, જેમાં હેલ્મેટ છે, શૂઝ છે, સ્ટીક છે, બરાબર. આ બધા જુદા જુદા સાધનો છે. કહો, તમે ક્યારેય ઝાડ પર ચડ્યા છો? તમને કેવું લાગ્યું? તમને ડર લાગ્યો? તમે ક્યારેય નીચે પડ્યા છો? તો કે હા, હું એકવાર કેરી તોડવા માટે વૃક્ષ પર ચડ્યો હતો અને શરૂઆતમાં મને થોડો ડર લાગ્યો હતો. હું ક્યારેય વૃક્ષ પરથી નીચે પડ્યો નથી. પહેલી વાર જ્યારે આપણે ઝાડ ઉપર ચડતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે થોડોક ડર લાગે કે બરાબર સાચીને એક એક પગ મૂકીએ ડાળી પર અને ચડતા હોઈએ. તમે ક્યારેય કોઈને નાની દિવાલ પર ચડતા જોયા છે? તમારા મતે દિવાલ ચડાવવી એટલે કે ચડવી અને ખડક ચડવો એમાં શું તફાવત છે? તો દિવાલ ચડવી, દિવાલ ખૂબ ઊંચી નથી હોતી, જ્યારે શું એટલે કે દિવાલ ચડવું એ સહેલું છે. જ્યારે પર્વતો એ ખૂબ ઊંચા હોય છે અને જેના ખડકો હોય છે કેવા હોય છે કે ઉબડખાબડ પણ હોય છે, એટલે ચડવામાં થોડા અઘરા હોય છે. પર્વતારોહણ દરમિયાન વપરાતા સાધનો એમાં ઘડિયાળ છે, નકશો છે, ગોગલ્સ છે, પછી એ લોકોને ખાવા પીવા માટેના થર્મોસ છે, ટિફિન બોક્સ છે, હેલ્મેટ છે. આ જુદા જુદા એમના ઉપયોગી બધા સાધનો છે. ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે કેવી રીતે દોરડા બાંધેલા હોય છે. એમના શરીરે પણ દોરડું બાંધેલું હોય છે અને એમાં કડી ભરાવેલી હોય છે, અને દોરડાને પકડી અને એનો સપોર્ટ લઈ અને એ લોકો ધીરે ધીરે ઉપર ચડતા હોય છે. બીજા ચિત્રમાં તમને પગથિયા આકારના પર્વત ઉપર આવેલા જે ખેતરો છે તે જોઈ શકો છો. એક રમૂજી બનાવ, ફેબ્રુઆરી 14, 1984. સાંજ હતી, ખાન દોરબીને ભૂખ લાગી હતી. અમારી પાસે કંઈ જ ખાવાનું નહોતું. તે વાડ કૂદીને ખેતરમાં ગઈ. તેણે ઝડપથી 2 કાકડી તોડી અને પાછી આવી. એટલે કે એ લોકોને બહુ ભૂખ લાગી હતી. એમની સાથે જે ખાસ કરીને તો હતી એ ખાન દોરબીને, અને ખાવાનું કંઈ નહોતું. અને તેણે આજુબાજુ જોયું તો ત્યાં ખેતરમાં કાકડી થયેલી જોઈ, તો એ કાકડી તોડીને લઈ આવી. અને તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને બેગથી પકડી. એટલે કે જે આ ખેતરની માલિક હતી એ સ્ત્રીને ખબર પડી કે આ છોકરી કાકડી તોડીને ગઈ છે, એટલે એણે તરત એની બેગ પકડી. તે ખાન દોરબીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી. અમે તે શું કહી રહી છે તે સમજી શકતા ન હતા, અને ખાન દોરબી તેને બીજો ભાષામાં સમજાવવા પ્રયત્ન કરતી હતી, જે અમે પણ સમજી નહોતા શકતા. મેં હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી સમજતી ન હતી. એટલે કે તે સ્ત્રી હિન્દી પણ નહોતી સમજી શકતી અને મીઝો ભાષા પણ સમજી નહોતી શકતી. એટલે કે ત્રણેય જણા હતા તો એકબીજાની ભાષા ત્રણેય જણા સમજી શકતા ન હતા. એટલે છેવટે એમણે શું કર્યું કે પોતાના 2 હાથ જોડીને માફી માંગી લીધી. એટલામાં અમારું જૂથ ખૂબ દૂર જતું રહ્યું અને અંધારું થઈ ગયું. મને લાગ્યું અમે રસ્તો ભૂલી ગયા છીએ. હવે અમે સાચે ડરી ગયા હતા. એટલે કે શું થયું કે એ લોકો ખેતરમાં ગયા અને કાકડી માટે જે બેન જોડે વાતચીત થઈ એ બધામાં ગ્રુપના બીજા સભ્યોથી એ લોકો છૂટા પડી ગયા. બીજા લોકો આગળ જતા રહે અને આ લોકો પાછળ રહી ગયા, અને ધીમે ધીમે અંધારું થવા લાગ્યું. એટલે કે એમને થયું કે આ ખોટા રસ્તે આપણે આવી ગયા છીએ. એટલે ડર લાગ્યો કે રસ્તો સાચો નહીં મળે તો શું કરીશું.
અને અંધારું એટલું હતું કે બેટરીથી પણ એમને રસ્તો બરાબર જોઈ નહોતો શકાતો. અને ઠંડી હોવા છતાં પણ મને પરસેવો થઈ ગયો. કેમ કે ઠંડી હોવા છતાં પણ ગભરાટ અને ડરના લીધે તેને પરસેવો થઈ ગયો. મેં ખાનદોબીનો હાથ જોરથી પકડી રાખ્યો. ડર લાગ્યો એટલે એને પકડી રાખ્યો એનો હાથ કે ના અમે બને તો હવે જોડે જોડે ચાલીશું. મેં મોટેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો, તમે મને સાંભળી શકો છો? એટલે આ રીતે એણે બૂમો પાડી કે પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા. અને પર્વતોમાં તો આપણા અવાજના શું થાય, પડઘા પડે, એટલે આપણે જે બોલ્યું હોય એ જ પાછું ફરી સંભળાય. પણ પછી એમણે શું કર્યું કે અમે બંને મોટેથી અમારી સિસોટીઓ વગાડવા લાગ્યા અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. એટલે શું કર્યું, એમણે બંને જણા સિસોટીઓ વગાડવા લાગ્યા અને એમની પોતાની બેટરીથી પ્રકાશ ફેંકવા લાગ્યા કે કદાચ એમના જૂથના બીજા સભ્યો છે એમને ખબર પડે કે અમે ખોવાઈ ગયા છીએ, એ રીતે સિગ્નલ આપીએ છીએ. અને અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને એમને સામેથી સિસોટીઓનો અવાજ સંભળાયો એટલે ખ્યાલ આવ્યો કે આ લોકોએ અમને સાંભળ્યા છે અને સંકેત સમજાઈ ગયો. અમે એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા અને પછી લોકો ત્યાં જ ઉભા રહી એમની રાહ જોવા લાગ્યા. ખાનદોબીને લાગ્યું કે હવે અમારે વાત ચાલુ રાખવી જોઈએ, એટલે તેણે મિઝો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું. એટલે કે એમણે લોકોએ સામે જૂથના બીજા સભ્યોને સિગ્નલ આપ્યું, પણ એ લોકો એમની પાસે આવે ત્યાં થોડોક ટાઈમ તો લાગે ને, તો ત્યારે ટાઈમ પાસ કરવા માટે શું કર્યું કે ખાનદોબી એની ભાષા મિઝો ભાષામાં ગીત ગાવાનું એને ચાલુ કર્યું. અને થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા અને અંતે અમે ફરી જૂથ સાથે હતા અને બધા પછી સાથે થઈ ગયા. કહો, તમારા વર્ગમાં કોઈ એવું છે જેની ભાષા તમને સમજાતી નથી અથવા તો તે તમારી ભાષા સમજતા નથી, આવી સ્થિતિમાં તમે શું કરો છો? તો કે આપણા ક્લાસમાં તો બધા જ કેવા છે, ગુજરાતી જ વિદ્યાર્થીઓ છે, એટલે મારે આ પ્રશ્નનો સામનો કરવો પડ્યો નથી કારણ કે મારા વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા સમજે છે. હા, એવું બને કે સૌરાષ્ટ્રમાંથી આવતા હોય એ લોકોની ગુજરાતી ભાષા થોડી અલગ પડતી હોય, પછી બીજી કાસ્ટના હોય એ લોકોની પણ ભાષા અલગ પડતી, એટલે કે દરેક કાસ્ટની ગુજરાતી ભાષા પણ એમની થોડી બોલવાની ઢબ છે એ થોડી જુદી પડતી હોય, પણ બધા પોતાની બધા જ ગુજરાતી બોલતા હોવાથી એકબીજાને પૂરેપૂરું સમજી શકે છે. તમે ક્યારેય તમારો રસ્તો ભૂલી ગયા છો? પછી તમે શું કર્યું? તો વિદ્યાર્થી મિત્રો, ક્યારેક તેવું બન્યું હોય કે તમે ક્યારેક રસ્તો ભૂલી ગયા હોય તો તમે આ અનુભવ તમારી જાતે લખવાનો રહેશે. બરાબર, કે આપણે રસ્તો ભૂલી જઈએ તો શું કરીએ, કે ભાઈ રોડ ઉપર જે દુકાનો હોય દુકાનવાળા ભાઈને પૂછીએ કે ભાઈ એડ્રેસ બતાવીએ કે ભાઈ આ એડ્રેસ ક્યાં આવેલું છે તમે મને બતાવો, અને એ રીતે આપણે રસ્તો શોધતા હોઈએ છીએ. અને તો મોબાઈલમાં પણ તમે જીપીએસ નાખીને પણ શોધી શકો છો. બરાબર, તમારા વિચારે ખાનદોબીએ કેમ મોટેથી ગીત ગાયું હશે? તો ખાનદોબીએ મોટેથી ગીત ગાયું કારણ કે તે જૂથના સભ્યોથી અલગ પડી હતી અને ગીત ગાવાથી જૂથના સભ્યો તેને સહેલાઈથી શોધી શકે, એટલે કે તેનો અવાજ સાંભળે, ગીત સાંભળવાનો, ને એ લોકો તેને શોધી શકે. તમે કોઈને ડરથી બચવા કંઈ ખાસ કરતા જોયા છે? શું અને ક્યારે? તો ઘણા લોકોને કંઈક ને કંઈક બાબતનો ડર લાગતો હોય છે. તો કે મારા નાના ભાઈને અંધારાથી ડર લાગે છે, એટલે કે રાત્રે બાથરૂમ જવું હોય તો તે એકલો ના જાય, કોઈકને સાથે લઈને જાય છે અથવા તો પોતાની જોડે ટોર્ચ રાખે છે. મારા કાકીને ઊંચાઈથી ડર લાગે છે, એટલે કે પર્વત ઉપર ઊંચા ઊભા રહીને નીચે જુએ તો એમને ડર લાગતો હોય છે. ઘણાને 10 માળના બિલ્ડિંગના ટેરેસ પરથી બી નીચે જતાં ડર લાગતો હોય છે અને તે લોકો નીચે જોવાનું ટાળતા હોય છે. એક ખાસ મહેમાન 15 ફેબ્રુઆરી 1984ના દિવસની વાત છે કે બચેન્દ્રીપાલ બ્રિગેડિયર જ્ઞાનસિંહ પાસેથી એમણે તાલીમ લીધી હતી અને તે એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદગી પામ્યા હતા. તેથી બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા માટે તે આવ્યા હતા અને બધા જ તે વખતે ખુશખુશાલ હતા અને ગીતો ગાતા હતા અને તેમની સાથે બચેન્દ્રીપાલ પણ ગીત ગાય છે અને નૃત્ય કરે છે. ચલો આપણે જોઈએ. તો કે રાત્રિ ભોજન બાદ અમે એક ખાસ મહેમાન બચેન્દ્રીપાલને મળ્યા. તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે. તેઓ પણ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા. તે સાંજ ખુશીની હતી કે અમે ગીતો ગાતા હતા, બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત
બેડું પાકો બારામાસા કફલ પાકો ચૈતા મેરી છૈલા ગાવામાં અને તેના પણ નૃત્ય કરવામાં જોડાયા. તે સમયે અમને ખબર નહોતી કે બચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચઢવાવાળી પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સર્જન કરશે. એટલે કે આપણા પહેલી ભારતીય મહિલા કે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું અને હિસ્ટ્રી બની ગઈ એ વાતની. બરાબર. બરફમાં છાવણી. અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા. અમારે રાત્રિ અહીં વિતાવવાની હતી. દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા. અમે તંબુ માટે અને પાથરા માટે 2 પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખિલ્લાઓ મારી તંબુ લગાવવા લાગ્યા. તમે ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે તંબુ બતાવેલો છે. એટલે દરેક જણા પોતપોતાનો તંબુ બનાવવામાં બિઝી થઈ ગયા. અને જેમ જેમ એક બાજુ, એટલે કે કેવું થતું, તંબુ બનાવતા હતા ત્યારે એક બાજુ બાંધે તો બીજી બાજુથી તરત પવન આવે ને નીકળી જતું હતું. એટલે ખૂબ જ ખેંચમતાણી, આમ પવનનો ફોર્સ એટલો હતો. તો માંડ માંડ એ લોકો તંબુ બાંધી શક્યા. અને પછી એમણે તંબુની આસપાસ ખાડો ખોદ્યો. તો તંબુની આસપાસ ખાડો ખોદવાનું કારણ એ હતું કે સાપ અને બીજા જે જીવજંતુ હોય છે તે અંદર તંબુમાં ના આવી જાય, એટલા માટે તેમણે એની આસપાસ ખાડો ખોદ્યો. અમને ખૂબ ભૂખ લાગી હતી. અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા, પથ્થરો અને અન્ય સામગ્રી શોધ્યા. ચૂલો સળગાવવા માટે લાકડાની જ જરૂર પડે ને, એટલે એમણે લાકડાઓ અને અન્ય સામગ્રી શોધી અને જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી બેગમાં ભરી દીધો. એટલે કે તેમણે તાપણા જેવું કરી એના પર રસોઈ બનાવી અને રસોઈ કરીને પછી બધા જમ્યા. અને જમ્યા પછી એમણે જે બધો કચરો થયો હોય તે બધો કચરો પણ શું કર્યો, ત્યાં ના રાખી મૂક્યો, પણ એમની પાસે એક નકામી બેગ હતી એમાં કચરો ભરી લીધો. એટલે કે ત્યાં એમણે ચોખ્ખાઈ જ રહે એનું ધ્યાન રાખ્યું. કેટલી સારી વાત કહેવાય. નહીં તો જો દરેક કેમ્પ પણ આવી રીતે જાય અને બધી જગ્યાએ કચરો કરે તો ધીમે ધીમે ત્યાં કચરાના બી ઢગલા થતા જાય. ઝડપથી અમે સુવાની બેગમાં ગયા. હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ નહોતી. એટલે કે તને એને મનમાં એવું વિચારતો હતો કે ખરેખર હું અહીંયા સૂઈ શકીશ કે નહીં સૂઈ શકું. એવું મગજમાં ગડમથલ ચાલતી હતી કે તે આરામદાયક હશે એમ, કે સુવાનું ગમશે મને, ફાવશે એમ, કે અને શું એમાં ઠંડી નહીં લાગે. પરંતુ તે જુએ છે તો એ બેગ મુલાયમ પીછાઓથી ભરેલી હોય છે, એટલે કે એકદમ સોફ્ટ હોય છે. અને પીછાઓથી ભરેલી હોવાથી શું છે કે એનાથી ગરમા હોય એટલે કે ઠંડી તમને ઓછી લાગે. કારણ કે ટેન્ટમાં પણ કેવું હતું કે આમાં નીચે સુવાનું હતું અને નીચે તો જમીન એકદમ ઠંડી હોય પણ અંદર પીછા ભરેલા હોવાથી ગરમાવો રહે એટલે કે ઠંડી ઓછી લાગે. અને અમે બધા ખૂબ જ થાકી ગયા હતા એટલે અમે પડતા વેતા જ સૂઈ ગયા. અને આપેલ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આવો બ્લુ કલરનો છે બ્લેન્કેટ અને બ્લેન્કેટ જેવો હોય અને એમાં આખા અંદર સૂઈ જવાનું હોય છે. સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો. સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમ નરમાશથી પડતી હતી. એટલે કે સવારે ઉઠીને જોયે છે તો બરફ પડતો હતો. ઝાડ, છોડ, ઘાસ પર બરફ છવાઈ ગયેલો હોય છે અને આ દ્રશ્ય કેવું બહુ જ આહલાદક ને સુંદર હોય છે, કે જાણે આપણે સ્વર્ગમાં આવી ગયા હોય ને એવો અનુભવ થતો હોય છે. આજે અમારે 2700 મીટરની ઊંચાઈએ ચઢવાનું હતું. અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા અને લાકડીના ઉપયોગથી બરફમાં ચાલો તો થોડું સારું રહે, કે બેલેન્સ સારું રહે અને તમને ચાલવામાં પણ સરળતા રહેતી હોય છે. અમે લપસતા જતા હતા તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વત ઉપર પહોંચ્યા. એટલે કે સાચવીને ચઢતા ચઢતા એ લોકો બરફથી છવાયેલા પર્વત ઉપર પહોંચી ગયા. અને ત્યાં પહોંચીને શું કરે છે લોકો, તો કે અમે એકબીજા પર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા માણી. એટલે કે એકબીજા પર ગોળા ફેંકતા હતા અને મસ્તી કરતા હતા. તમે બેન જો જાઓ તો બરફના ગોળા બનાવીને રમો ને. અને એમણે પણ તમારી જેમ જ બરફના ગોળા બનાવી રમ્યા અને બરફનો માણસ એટલે કે સ્નોમેન બનાવ્યો, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. છાવણીનો છેલ્લો દિવસ ફેબ્રુઆરી 21, 1984, એટલે કે 21મી ફેબ્રુઆરી એમના
છાવણીનો છેલ્લો દિવસ હતો. અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા. દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યા. અમે કેમ્પ ફાયરમાં જોક્સ પર હસીને, ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા. મધ્યરાત્રિ થઈ બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઊભા થયા અને મને બોલાવી. મેં વિચાર્યું, અરે હવે મેં શું કર્યું? પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું, હું સ્થિર ઊભી જ રહી ગઈ. તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા. વિદ્યાર્થી મિત્રો, કેમ્પ ફાયર એટલે કે શું? કે બધા જ જે કેમ્પના સ્ટુડન્ટ્સ હોય છે, બધા ભેગા થઈ અને વચ્ચોવચ જે જગ્યા હોય ત્યાં લાકડા સળગાવતા હોય છે અને બધા તેને ફરતે સાંસ્કૃતિક કાર્યક્રમો કરે છે, ડાન્સ કરતા હોય છે, જોક્સ કહેતા હોય છે, ગીતો ગાતા હોય છે. અને સામાન્ય રીતે કેમ્પમાં આ છેલ્લા દિવસે પ્રોગ્રામ કરવામાં આવતો હોય છે અને જે સારું પ્રદર્શન આખા કેમ્પમાં, ધારો કે 15 દિવસનો કેમ્પ હોય, અઠવાડિયાનો કેમ્પ હોય, તો એટલા દિવસોમાં જેણે સૌથી સારું બેસ્ટ પરફોર્મન્સ કર્યું હોય તો એના માટેનું તેમને ઇનામ આપવામાં આવતું હોય છે કે પ્રાઇઝ આપવામાં આવતી હોય છે. અને આ પ્રોગ્રામ લગભગ મધ્યરાત્રિ સુધી ચાલતો હોય છે. ચર્ચા કરો, તમારા મતે તંબુની આજુબાજુ ખાડો ખોદવામાં કેમ આવ્યો? તો કે રાત્રિ રોકાણ કરતી વખતે ઝેરી જીવજંતુઓ અને સાપથી બચવા માટે તંબુની આજુબાજુ ખાડો ખોદવામાં આવ્યો. પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય કેમ? તો કે નદી પાર કરવી, પેરાસૂટથી કૂદવું, સમુદ્રની લહેરો પર સર્ફિંગ બોર્ડની મદદથી ચાલવું, બરફથી આચ્છાદિત જગ્યાએ સ્કેટિંગ કરવું, તાડ કે નાળિયેરીના ઝાડ પર ચડવું, વન્યજીવોની ફોટોગ્રાફી કરવી, એટલે કે જંગલમાં જઈ અને જે વન્યજીવો છે, એટલે કે વાઘ, સિંહ છે કે ચિત્તો છે કે હરણ છે, કોઈ પણ પ્રાણીઓ પશુ પક્ષીઓ હોય, એની ફોટોગ્રાફી કરવી. અને ખરેખર સાહસની પ્રવૃત્તિ છે, એટલે કે જીવના જોખમે આ બધી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. આપેલ ચિત્રમાં તમે આ બધી જ પ્રવૃત્તિઓ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. કે પહેલું જે છે એ સર્ફિંગ બોર્ડની મદદથી દરિયામાં તરવું છે, એના પછી રિવર રાફ્ટિંગ છે, પછી સ્કીઈંગ, બરફમાં સ્કીઈંગ કરવામાં આવે છે, પછી પેરાસૂટ ગ્લાઇડિંગ છે, અને છેલ્લું ચિત્ર છે એ શું છે, બરફમાં સ્કેટિંગ કરે છે. પર્વતની ટોચ પર એકલા પર્વતોમાં રહેતી 12 વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી. તેણે તેના મિત્રો સાથે 4000 મીટર પર્વતની ટેકરી પર ચઢાણ કર્યું. છોકરીઓએ આ સાહસ મજા માટે કર્યું. એટલે કે એક 12 વર્ષની છોકરી હતી અને સ્કૂલની પિકનિકમાં ગઈ હતી અને મિત્રો સાથે એમણે શું કર્યું, 4000 મીટરની પર્વતની ટેકરી હતી એના પર કે ચલો મજા માટે એ લોકોએ ચડવાનું શરૂ કર્યું અને જલ્દી અંધારું થઈ ગયું અને તેઓ નીચે આવી ના શક્યા. એટલે સમયનો ખ્યાલ જ ના રહ્યો અને તે લોકો શું થઈ ગયું કે ઉપર અંધારું થઈ ગયું અને નીચે આવી ના શક્યા. તે ઠંડી અને ડરાવણી રાત હતી અને એ રાત કેવી હતી, એકદમ ઠંડી તો હતી અને બધાને ડર પણ લાગે અને તેઓ કોઈ પણ ખોરાક વગર એકલા હતા અને કેવું હતું, તેમની પાસે ખાવાનું કંઈ જ નહોતું અને તે લાંબી રાત્રિ હતી. શિયાળાની રાત્રો કે રાત કેવી હોય છે, લાંબી હોય છે, એટલે એ રાત પણ કેવી હતી, લાંબી હતી. આ બચેન્દ્રી પાલ જોડે બન્યું હતું અને આ વાત કોની જોડે બની હતી, તો બચેન્દ્રી પાલ જોડે બન્યું હતું અને ક્યારે, તો તે જ્યારે નાના હતા તે વખતની આ વાત છે. બચેન્દ્રી પાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકુરી ગામમાં મોટા થયા હતા. મોટા થયા પછી જ્યારે તેમણે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા ત્યારે તેમના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. તેમણે તેમને તાલીમ સારી રીતે લીધી અને 1984માં મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું ચાલુ કર્યું અને બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પણ પસંદગી પામ્યા હતા. એટલે કે તમે ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારમાં આ બચેન્દ્રી પાલ રહેતા હતા, બરાબર. અને એમને કેવું, નાનપણથી જ એમને ચડવાનું ગમતું હતું, એટલે સ્કૂલની પિકનિકમાં ગયા હતા તો ત્યાં પણ ઉપર ચડી ગયા, ભલે અંધારું થઈ ગયું તો પણ ડર્યા નહીં. અને પછી પાછા એ 1984માં
બ્રિગેડિયર જ્ઞાનસિંહ પાસે, જે નહેરુ સંસ્થામાં જોડાયેલા હતા, એમની પાસે એમણે તાલીમ લેવાનું ચાલુ કર્યું. બરફનું તોફાન. 18 સભ્યોની ટીમમાં 7 મહિલાઓ હતી, બાકીના બધા પુરુષો હતા. અને 15મીની રાત્રે આખી ટીમ 7,300 મીટરની ઊંચાઈ ચડી થાકી હતી. આટલું બધું ચઢાણ કર્યા પછી બધા સ્વાભાવિક છે કે થાકી ગયા હોય. ટીમે પોતાના તંબુ બાંધ્યા અને સૂઈ ગયા. સૌએ પોતપોતાના તંબુ બાંધ્યા અને થાક એવો લાગ્યો હતો કે બધાને ફટાફટ ઊંઘ આવી ગઈ. મધ્યરાત્રિની આસપાસ તેઓએ મોટો ધડાકો સાંભળ્યો અને એકદમ જોરદાર મધ્યરાત્રિએ તેમણે અવાજ સંભળાયો અને પછી પછડાટનો અવાજ સંભળાયો. અને તે લોકો જાગે તે પહેલાં તો જોયું તો શું થયું હતું કે તેમના તંબુ ઉડી ગયા હતા અને ખૂબ ભારે તેમણે અથડાયું અને ભયંકર બરફનું તોફાન, સુસવાટા પવનના સાથે ભયંકર તોફાન શરૂ થઈ ગયું હતું. એટલે કે બરફના મોટા મોટા ટુકડાઓ ઉડતા હતા અને એમના તંબુઓ પણ ઉડી ગયા હતા. અને એમાં બચેન્દ્રી બરફમાં લગભગ આખી દટાઈ ગઈ હતી. એટલે બરફ જ્યારે ભયંકર પવનો સાથે તોફાન આવે ત્યારે શું થાય કે બરફ પણ એના નાના મોટા પથ્થરો બનીને, એટલે ગાંગડા જેવું બની, અને એ પણ ઉડતા હોય. અને એમાં આ બચેન્દ્રી બરફમાં દટાઈ ગઈ અને તેમણે માથામાં પણ વાગ્યું બરફ. અને ટીમના અન્ય સભ્યોને પણ ઈજા થઈ હતી અને બીજાઓએ બરફની લાકડી અને કુહાડીથી બરફ ખોદી અને બધાને બહાર કાઢ્યા. એટલે કે જે લોકોને વાગ્યું નહોતું કે જે લોકો આ બરફના તોફાનમાં બચી ગયા હતા, તેમણે શું કર્યું કે જેમને વાગ્યું હતું કે આ બચેન્દ્રી જે બરફમાં દટાઈ ગયા હતા તેમને બહાર કાઢવા માટે એમણે શું કર્યું, બરફની લાકડી લીધી અને કુહાડી લીધી. એનાથી એમની આજુબાજુનો બરફ બધો ખોદી અને હટાવી દીધો અને બધાને બહાર કાઢ્યા. બાકીના બધા ટીમના સભ્યો છાવણીમાં પાછા, એટલે કે બાકીના બધા શું થઈ ગયું કે એ લોકોની જ્યાં છાવણી હતી, જ્યાં રોકાયા હતા, ત્યાં બધા પાછા જતા રહ્યા. પરંતુ બચેન્દ્રી આગળ વધી, એ પાછા ના ગયા પણ ઉલટાને એમણે જ્યાં નક્કી કર્યું હતું ત્યાં આગળ વધવા લાગ્યા અને ધીમે ધીમે પહાડી તરફ ચડવા માંડ્યા. બચેન્દ્રીએ 8,600 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ, એટલે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,600 મીટર છે અને જે નેપાળમાં સાગરમથા કહેવાય છે, એટલે કે આપણે એનું નામ છે માઉન્ટ એવરેસ્ટ કહીએ છીએ અને નેપાળમાં તે લોકો એને સાગરમથા કહે છે. ત્યાં 23મી મેના રોજ બપોરે 1:07 પગ મૂક્યો અને માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા તેઓ. તેમની સાથે ટીમના બીજા સભ્ય પણ હતા અને એ જ સમયે પહાડીની ટોચ ઉપર 2 ઊભા રહી શકે તેમ નહોતું. એટલે કે કેવું થયું કે એ લોકો 2 ઉપર સુધી છેક સુધી ગયા હતા અને ઉપરની ટોચ ઉપર, એટલે કે જે એકદમ ટોચ ઉપર કેવું હોય, સાંકડો ભાગ હોય, અને એ સાંકડા ભાગ ઉપર 2 ઊભા રહી શકે તેવું નહોતું. અને જો કોઈ સરકી જાય તો સીધા જ 1,000 ફૂટ નીચેની ખીણમાં પડી જાય. તો બચેન્દ્રી અને તેમના સાથીએ શું કર્યું, બરફમાં એ જે ત્યાં ખાડો કરી દીધો, એટલે કે એમણે ઊભા રહેવાની થોડી જગ્યા વધારે થઈ ગઈ અને કુહાડી સ્થિર કરીને બરફમાં ખોપી દીધી, એટલે ખોડી દીધી, એટલે કે એને ખોસી દીધી અને તેનો કડીની જેમ ઉપયોગ કર્યો અને તેઓએ પોતાની સાથે દોરડા બાંધ્યા. એટલે કે બંને જણે દોરડું બાંધી દીધું અને પછી તે લોકો ઊભા રહ્યા ત્યાં, એટલે તેઓને પડી ના જવાય. અને ત્યારબાદ બંને જણા ત્યાં જ ઊભા રહી ગયા અને તે ઠંડીથી ધ્રુજતા હતા. ટોચ ઉપર જેમ જઈએ તેમ ઠંડી વધતી જતી હોય અને ઓક્સિજન પણ ઓછો થઈ જતો, એટલે એ લોકો તેઓ ઠંડીથી ધ્રુજતા હતા પણ સફળ થયાની હૂંફ અનુભવતા હતા. પણ જે સક્સેસ થયા એના લીધે જે આનંદ હતો એના લીધે પણ એમને ઠંડી ઓછી લાગતી હતી. તેમણે પોતાનું માથું નમાવ્યું, એટલે કે તે ત્યાં પગે લાગ્યા. ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, તમે ચિત્રમાં જોઈ શકો છો કે એમના હાથમાં રાષ્ટ્રધ્વજ દેખાય છે. અને ફોટોગ્રાફ લીધા, એટલે કે તેમણે ફોટા પાડ્યા કે જુઓ અમે આ ટોચ ઉપર અહીંયા ઊભા છીએ એ રીતે. અને તેમણે દુનિયાની સૌથી ઊંચી પહાડી પર 43 મિનિટ વિતાવી, એટલે કે એ લોકો ત્યાં માઉન્ટ એવરેસ્ટ ઉપર 43 મિનિટ રહ્યા અને પછી એ લોકો નીચે આવી ગયા. તો બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટની ટોચ ઉપર ચડનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની 5મી મહિલા બન્યા. તો ખરેખર આ કેટલી ગૌરવની વાત આપણા માટે અને બચેન્દ્રી પાલ માટે કહેવાય કે જેમણે પૂરો આત્મવિશ્વાસ રાખ્યો અને હિંમત રાખી તો ઉપર ચડી શક્યા. એટલે કે જ્યારે પણ આપણે એક આત્મવિશ્વાસ સાથે કામ કરીએ છીએ તો આપણને કોઈ હરાવી શકતું નથી.
બરાબર. આપેલ ચિત્રમાં તમે જોઈ શકો છો કે માઉન્ટ એવરેસ્ટ કો ફતહ કરને વાલી પહેલી ભારતીય મહિલા બચેન્દ્રી પાલ. આ ચિત્ર છે સર એડમન્ડ હિલેરી અને તેન્જિંગ શેરપા, એટલે કે 29 મે ઈસવીસન 1953માં સૌ પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ પર પગ મૂકનાર આ બે વ્યક્તિ હતા કે જેમણે સૌથી પહેલીવાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું, અને તેમનું નામ છે સર એડમન્ડ હિલેરી અને તેન્જિંગ શેરપા. અને આ છે લવ રાજસિંહ દેશમુખ, અને તેમણે માઉન્ટ એવરેસ્ટ એક કે બે વખત નહીં પરંતુ 7 વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું. વિચાર કરો, ઘણા લોકો તો એક વાર પણ ચડી નથી શકતા અને હિંમત હારીને પાછા આવતા હોય છે, એવા તો કેટલા લોકોના ઉદાહરણો છે. ત્યારે આ ભાઈએ 7 વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે. ખરેખર તેમની હિંમતને દાદ આપવી જોઈએ. આપણે શું શીખ્યા? તો પર્વત ચડો કેમ સાહસ ભર્યો અને પડકારરૂપ છે તે સમજાવો. જો તમારે પર્વત ચડવાનો હોય તો તમે કેવી રીતે તૈયારી કરશો? તમે તમારી સાથે શું લેશો? તમારા પોતાના શબ્દમાં લખો. તો આ પાઠમાં આપણે શીખી જ ગયા કે આપણે શું શું વસ્તુઓ સાથે લઈ જઈ શકીએ અને કેમ એ પડકાર અને સાહસરૂપ છે એ પણ આપણને ખ્યાલ આવી ગયો, કે તેમાં પડી જવાનો, ઈજા થવાનો, થાક લાગવાનો અને જીવ જવાનો પણ ભય રહે છે, કે ક્યાંક લપસી પડ્યા, ઓક્સિજન ઓછો થયો તો શ્વાસની પણ તકલીફ થઈ શકે છે. જો મારે પર્વત પર ચડવાનું હોય તો હું કોઈ પર્વતારોહણની સંસ્થામાં પ્રશિક્ષણ લઉં, એટલે કે ટ્રેનિંગ લઉં અને બધી જ બાબતો સારી રીતે શીખું, અને બધી જ બાબતો સરસ પરફેક્ટ શીખવી જ પડે. પર્વત ચડતી વખતે હું મારી સાથે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક સીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, બેટરી, ગ્લુકોઝ, ગોળ, ચણા, જરૂરી દવાઓ અને તંબુ વગેરે સાથે લઈ જઈશ. એટલે જનરલી કેવું છે કે જે પણ આપણે આ કેમ્પમાં જવાનું હોય, જે આ સંસ્થામાં જોડાવાનું હોય, તે સંસ્થાવાળા જ એક આખું લિસ્ટ આપતા હોય છે કે તમારે આટલી વસ્તુઓ લઈને આવવાનું છે અને પર્વતારોહણ કરતી વખતે, ચડતી વખતે તમારે શું શું વસ્તુઓ સાથે રાખવાની છે એ પણ તમને સમજ આપે છે, અને એ લોકો સારી ટ્રેનિંગ પણ આપતા હોય છે. મને લાગે છે કે બધાને પર્વત ઉપર ચડવાનું મન થઈ ગયું હશે, બરાબર ને? પણ હમણાં તો આપણે ક્યાંય જઈ શકીએ એમ નથી, પણ વેકેશન પડે અને જ્યારે પણ આ કોરોના જતું રહે ત્યારે ચોક્કસ પ્રયત્ન કરજો કે આવી રીતે ક્યાંક તમે જાઓ અને પર્વત ચડવાનો પ્રયત્ન કરજો, બરાબર. અને અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.